दिल्ली थी भागीने स्टेच्यू ऑफ यूनिटी केवड़िया आवी पहुंचेला बे बाळकों ने रेलवे पोलीसे आवेला वाली वारस साथे मुलाकात करावी परत घरे मोकली सराहनीय कार्य कर्यु हतु। स्टेच्यू ऑफ यूनिटी केवड़िया रेलवे स्टेशन पर रेलवे पोलीस ने बे बाळकों मळी आव्या हता। तपास दरमियान ए बाळकों दिल्लीना होवानु रेलवे पोलीस ने जाणवा मळ्यु हतु। તેમણે તુરંત જ નર્મદા જિલ્લા બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી બાળકોની સોંપણી કરી હતી, જ્યારે કાઉન્સેલિંગ દરમિયાન એક બાળક તેની માતા ભીખ માંગવા મોકલે છે અને ભીખ ન આપીએ તો મારે છે, જેથી અમે ઘરેથી ભાગીને આવ્યા હોવાનું જણાવ્યું છે। ભાગીને આવેલા બંને બાળકો કાકા કાકાના દીકરા થાય છે અને 12 વર્ષના બાળકને પિતાનો મોબાઈલ નંબર ખબર હતી। એ નંબર પર સંપર્ક કરી તેના પિતાને જાણ કરાતા તેઓ રાજપીપળા આવી પહોંચતા તેમને બંને બાળકોને સોંપણી કરવામાં આવી હતી। ગયા મહિને જિલ્લા બાળ સુરક્ષા સમિતિની મિટિંગ થઈ હતી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને। તો આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે ટુરિઝમ આપણા જિલ્લામાં વધી રહ્યું છે એ સંદર્ભે અમે એક એક્શન પ્લાન બનાવવાનું વિચારી રહ્યા હતા કે જો ટુરિસ્ટ સાથે જે બાળકો આવી રહ્યા છે તો એ ક્યાંક ગુમ થઈ જાય, એકલા ટુલા અહીંયા પહોંચી જાય, તો એને કઈ રીતે સાચવવા, એમને કઈ રીતે પ્રોટેક્શન પૂરું પાડવું એ બાબતે ડિટેલમાં અમારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પંચાયત પ્રમુખ સાથે ચર્ચા થઈ હતી। તો આ સંદર્ભે એક એક્શન પ્લાન બનાવ્યો હતો, એમાં કેવડિયા રેલવે સ્ટેશનના અધિકારીશ્રીને પણ હાજર રાખ્યા હતા અને જો આવા બાળકો મળે તો અમારા બાળ સુરક્ષા વિભાગને જાણ કરીને બાળકોને આપણી જે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ બે સંસ્થામાં આપણે રાખવા માટેની એમને વાત કરી હતી અને એ ચર્ચાના ટૂંક સમયમાં જ આપણને રેલવે વિભાગ દ્વારા માહિતી મળી હતી કે દિલ્હી નોઈડાના બે બાળકો અહીંયા મળ્યા છે અને એ લોકો કોઈ વિગત આપી નથી રહ્યા। તો અમે એમની પાસેથી વિધિવત એમનો હવાલો લઈને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા સંસ્થામાં અમારા સુપ્રિન્ટેન્ડન્ટને એનો હવાલો સોંપ્યો હતો અને આ સંસ્થાના કર્મચારીઓ ખૂબ સારી રીતે બાળકોનું કાઉન્સેલિંગ કરીને માત્ર બે કલાકના સમયગાળામાં એમના ફેમિલી સાથે દિલ્હી નોઈડામાં વાત કરીને બાળકોને ફેમિલી સાથે મુલાકાત કરાવી હતી। ચેતન પરમાર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, નર્મદા। ગુરુવારે સવારે 9 વાગે રેલવે પોલીસ દ્વારા બે બાળકોને આપણા ચિલ્ડ્રન હોમ પર બોયઝ ખાતે લાવવામાં આવ્યા હતા। રેલવે પોલીસની માહિતી કોઈ જાતની એ લોકોએ શેર કરી ન હતી, તે પ્રમાણે આગળ અમને વાત મળતા અમે અને મારી ટીમ ભેગા થઈને બેસીને શાંતિથી એમનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે બે બાળકો નોઈડાના છે અને ત્યાં જ રહે છે। એક બાળક 10 વર્ષનો છે અને એક બાળક 12 વર્ષનો છે। તે ત્યારબાદ અમે ત્યાંના લોકલ પોલીસ સ્ટેશન, ચાઇલ્ડલાઈન નોઈડા અને ડીસીપીયુ સાથે વાતચીત કરતાં માલુમ પડ્યું કે આ બાળકો અહીંના જ છે અને અહીંયા જ અભ્યાસ કરે છે। પણ વિગતો મળતા એવું જાણવા મળ્યું કે જે નાનો બાળક છે તેના મા બાપ એમની પાસે ભીખ મંગાવતા હતા, તે હેતુથી તે લોકો આવી રીતના ઘર છોડીને ભાગી જતા હતા। ત્યારબાદ અહીંયા આવ્યા પછી અમે પ્રોસેસમાં એટલું કર્યું કે એમને શાંતિથી ખવડાયા, નવા કપડાં આપ્યા, જમાડ્યું, અહીંયા 2 દિવસ રાખ્યા અને પ્રોપર એમનું કાઉન્સેલિંગ કરીને પ્રોપર ધ્યાન રાખ્યું। ત્યાર પછી એમના મા બાપને બી અમે બોલાવ્યા અને મા બાપ સાથે કોન્ટેક્ટ થઈ ગયો। આજે રવિવારના રોજ કમિટી સમક્ષ રજૂ કરી અને અમે બાળકોને એમના મા બાપને સોંપીએ છીએ। ધ્રુમિલ દોશી, સુપ્રિન્ટેન્ડન્ટ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા। હા જી, નોઈડાથી મેરે 2 બચ્ચે ભૈયા કા ઓર મેરા ખો ગઈ થી ઓર હજુ એ 2-3 દિન સે ઘર સે નિકલે થે। દોપહર કે ટાઈમ એ નિકલે તો ઇસમે હમે જો ગુજરાત કે જો મતલબ એ પ્રોસેસર્સ હૈ જિનકા એ જહાં બચ્ચે રખે જાતે હૈ ઉનને હૈ જો મતલબ ઉનકો રખા, હમકો કોલ કરી હૈ, હમકો બતાયા હમારે બચ્ચે જૈસે સહી સલામત થે વૈસે હમકો ઉનને દે દિયે હમે યહાં બુલા કર, ઇસલિયે હમ લોગો કો આપકી શુક્રિયા અદા કરને કે લિયે હમ ધન્યવાદ।